નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, બંસરી નાયકના આપ સૌને ખૂબ ખૂબ નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી વિષયમાં આજે આપની સમક્ષ હું લઈને ઉપસ્થિત થઈ છું લેસન નંબર 14 દાદાજી. જી હા વિદ્યાર્થી મિત્રો, લેખિકા આપણા કુંદનિકા કાપડિયા લિખિત જે આ નવલિકા છે એના ભાગ 1 વિશેની આપણે થોડી સમજૂતી અગાઉ લઈ ચૂક્યા છે. આજે આપની સમક્ષ આજ પાઠનો ભાગ 2 અહીં પ્રસ્તુત કરવા જઈ રહી છું. વિદ્યાર્થી મિત્રો, અનાથ બાળકી કલ્યાણીને જીદુનાથ 16 વર્ષ પહેલાં નદી કિનારેથી તો લઈ આવે છે અને એકલવાયુ જીવન જીવતા આ જીદુનાથના જીવનમાં દાદાજી કહેનારી એક આ બાળકી જે છે એને એમણે ખૂબ જ અખૂટ સ્નેહથી ઉછેરી છે અને હવે આ બાળકી એ સુહામણી ફૂલવેલ બની ગઈ છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ સમય પસાર થતા જાય છે અને આ કલ્યાણી જે છે એ મોટી થઈ ગઈ છે હવે અને લગ્નની તારીખ પણ હવે નક્કી થઈ ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, કલ્યાણી માટેનો જે કંઈક પણ આ જીદુનાથનો પ્રેમ છે એ પ્રેમ આપણે સૌને પણ અહીં જોવા મળતો જ હશે અને જીદુનાથનું હવે જેમ જેમ તેઓ કલ્યાણીને જુએ છે એમનું દિલ અંદરથી ને અંદરથી ખૂબ જ પરેશાન થતું જાય છે. આંખમાં એમના જે દુઃખની જે છાયા દેખાય છે, કલ્યાણીથી વિખૂટા પડવાનું જે દુઃખ છે એ મનોમન એમને ખૂબ જ અંદરથી બેચેન બનાવી દેતું હોય છે. કઈ રીતે તેઓ કલ્યાણીને વિદાય આપી શકશે, બસ આ જ વિચાર એમને જીવનમાં કશું પણ ચેન પડવા દેતું નથી. જ્યાં વિદ્યાર્થી મિત્રો, 16 વર્ષથી જેની સાથે તેઓ રહેતા આવ્યા હતા અને બે આ બંનેની જિંદગીમાં જે એકત્વ આવી ગયું હતું એને જુદા પડવાની વાત જાણે જીદુનાથના માટે તો દેહથી પ્રાણ છૂટા પાડવા જેવી વાત હતી. જી હા વિદ્યાર્થી મિત્રો, અને ઘણી વખત જીદુનાથને મનમાં પણ પ્રશ્ન થઈ આવે છે કે જો કલ્યાણીના લગ્ન જ હું નહીં કરું તો સારું કે નહીં. અને આ બાજુ કલ્યાણી પણ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ભોળી છે, નાદાન છે અને એ પણ પોતાના દાદાજીને હંમેશા પ્રશ્ન કરે છે કે દાદાજી તમે મારી સાથે આવશો ને. જ્યાં પણ જવાની જીદુનાથ એને કંઈક પણ વાત કરે છે લગ્ન વિશેની સમજાવવાની, તો કલ્યાણીના મનમાં પણ એક જ પ્રશ્ન હોય છે કે તમે મારી સાથે આવશો ને. વિદ્યાર્થી મિત્રો, જીદુનાથ અને કલ્યાણીનો આ જે પ્રેમ, જે બંનેને એકબીજાથી જુદા પાડવાનું કંઈક વિચારી શકતો પણ નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો, આજે આ ભાગ 2માં જે આપણે જોઈશું તો કલ્યાણીના લગ્નના દિવસો હવે નક્કી નજીક આવી ચૂક્યા છે, તો જીદુનાથ આ આગળના દિવસોને હવે કઈ રીતે પાર પાડશે તો જોઈએ આપણે ભાગ 2 દાદાજી. લગ્ન નક્કી થઈ ગયા છે, દિવસો હવે બહુ દૂર નથી રહ્યા. જીદુનાથે એમની તમામ મિલકત આમાં વાપરી નાખવાનું નક્કી કર્યું છે. રોજ રોજ એ કલ્યાણી માટે નવતર વસ્તુઓ લઈ આવે છે, પણ કલ્યાણી મૂંગી થઈ ગઈ છે. સુંદર વસ્તુઓ જોઈને એના મનમાં આનંદ પ્રગટતો નથી. શ્રાવણની વાદળ કાળી રાત જેવી ઉદાસી એના ચહેરાને છાઈ રહી છે. વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 જેમાં આપણે જોઈએ છે તો કે હવે જીદુનાથ પોતે ભૂતકાળમાંથી ફરી પાછા વર્તમાનમાં સરી આવે છે અને લગ્નના દિવસો જે હવે નજીક આવી રહ્યા છે અને જીદુનાથે નક્કી કરી દીધું છે કે તેઓ પોતાની તમામ મિલકત કલ્યાણીના લગ્નમાં બધી યુઝ કરી દેશે, એટલે કે વાપરી નાખશે અને રોજ જ તેઓ કલ્યાણીના માટે કંઈક ને કંઈક જુદી નવી નવી વસ્તુઓ લઈ આવે છે. પરંતુ કલ્યાણીના મોં ઉપર આનંદ દેખાતો નથી, ચિંતા હંમેશા એના ચહેરા પર જોવા મળે છે. એના મોં સામે જોઈને જીદુનાથનું દિલ બળી જાય છે. એમની આંખમાં મલિન દુઃખની છાયા ભરાઈ બેઠી છે. વાત વાતમાં આ ઘરની દિવાલોને અને અંદર ફરતી એક નાની ફૂલ વેલશી કન્યાને હાસ્યની લખલૂટ છોડોથી હસાવી મૂકનારનું મોં આજ મલકાતું નથી. વિદ્યાર્થી મિત્રો, કલ્યાણીના લગ્નના દિવસો નજીક આવે છે તેમ તેમ જીદુનાથનું દિલ બળી જાય છે. એને જુએ છે એટલે પણ એમને એ જ યાદ આવે છે કે હવે આ કલ્યાણી મને છોડીને જતી રહેશે સાસરે, અને જેને એમણે ખૂબ જ પ્રેમ કર્યો, જે દીકરીએ એમના મોં ઉપર હાસ્ય ફેલાવ્યું, આજે એને જોઈને જ એમનું દિલ મલકાતું નથી, એમનું મોં મલકાતું નથી. જમતા હાથમાં કોળીઓ અદ્ધર રહી જાય છે ને આંખો શૂન્ય બની હવામાં જળાઈ રહે છે. પાણી પીવા પ્યાલો ભરે છે ને પાણી પીધા વિના જ ઢોળી નાખે છે. પોતાના મનમાં એટલા બધા પ્રશ્નો જીદુનાથ લઈને ફરતા હોય છે,
દીકરીથી છૂટા રહેવાનું જ કઈ રીતે એમને થશે એ વાત જ એમને કોરી ખાય છે. અને વિદ્યાર્થી મિત્રો, તેઓ શું કામ કરે છે, શું કરી રહ્યા છે એ એમને ખ્યાલ જ રહેતો જ નથી. અને પોતે જમવા બેસે છે તો પણ જમી શકતા નથી. પીવા માટે પાણી તેઓ હાથમાં લે છે પ્યાલો, પરંતુ પાણી પીતા નથી અને એમ જ ઢોળી દેતા હોય છે. 16 વર્ષથી સાથે વણાતી આવેલી બે જિંદગીમાં એટલું એકત્વ આવી ગયું છે કે એ બેને જુદી પાડવાની વાત દેહથી પ્રાણને જુદા પાડવા જેવી વાત લાગે છે. વિદ્યાર્થી મિત્રો, બંને પોતે એકબીજાના પ્રેમમાં એટલા તો એવો ઓતપ્રોત થઈ ગયા છે, બંને જાણે બે જીવ છે પરંતુ જીવન એક જ છે એવું છે. અને આથી બંનેને એકબીજા પ્રત્યેથી આ જે વિખૂટા પડવાનું છે, જે જુદા પડવાનું છે એકબીજાથી, એ જાણે પોતાના શરીરથી પ્રાણ જુદા પડતા હોય એવું લાગે છે. બહારની દુનિયાના કોલાહલથી દૂર માત્ર પોતાની જ સૃષ્ટિમાં સંપૂર્ણપણે જીવી રહેલા એ બે માનવીઓને આંખો જાણે આવનાર ભાવિ સામે ઉજ્જળ બનીને ખોડાઈ ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, બંનેની દુનિયા જ આખી અલિપ્ત હતી. બહારની દુનિયા કેવી છે એની સાથે એમને કોઈ નિસ્બત જ નહોતી. બીજા બધાએ તો સાથ એમનો પહેલેથી છોડી જ દીધો હતો, એટલે જીધુનાથ તો વર્ષોથી આજે કલ્યાણીને પોતે એકલા જ એને પાલન પોષણ એનું કરતા આવ્યા છે. અને એટલા માટે એમની જીવનમાં જાણે પોતે જ બંને એકબીજાના છે એટલું જ એમના મનમાં તો ચાલી રહ્યું છે. એટલે આવનારું જે ભવિષ્ય જ છે એ કેવું હશે, બસ એની જ ચિંતા એમના મનમાં જ તોળાઈ રહેતી હોય છે. જીધુનાથને ક્યારેક થઈ આવે છે, ના, શા માટે કલ્યાણીના લગ્ન કરવા, ખબર નથી. પણ દૂરથી દોડ્યા આવતા સાગરના મોજાની જેમ જ બરોબર ઘૂઘવાટ કરી આ કાર્યને સામે કિનારે પહોંચી જવા દિલ તરસે છે. વિદ્યાર્થી મિત્રો, પોતે કલ્યાણીની સામે તેઓ એકદમ લાચાર જેવા થઈ ગયા છે. કલ્યાણીને પોતાનાથી વિખૂટા પાડવાનું એમને જરાય ગમતું નથી, એટલે પોતે મનમાં પણ એવું વિચારી દે છે કે હું શું કામ એના લગ્ન કરાવું છું. આમ પોતાના સાગરના મોજાની જેમ પેલા આવા વિચાર આવે છે અને ફરી પાછા એ વિચારો મનમાંથી જતા રહેતા હોય છે. કિનારા પર તો શું, પથ્થર જ માત્ર, જેને અફડાઈને ભાંગી જવાનું જ કેવળ શેષ રહે છે. છતાંય ઈચ્છા નથી રોકી શકાતી એ અનિવાર્યપણે લાગે છે. કલ્યાણીના લગ્ન થશે જ, એટલે પોતે જે કંઈક પણ એના માટે વિચારે છે તો ભલે એ વિચાર આવે છે, પરંતુ એ તો ફક્ત વિચાર જ છે. એના ઉપર તેઓ એ વસ્તુને ફરી ખરેખર એ રોકી શકવાના નથી. જે છે એ બનવા જોગ બનવી જ શકવાનું છે, અને એ વસ્તુને ટાળી શકાય એમ નથી. એટલે છેલ્લે તેઓ મનમાં વિચારે છે કે ના, કલ્યાણીના લગ્ન તો થશે જ. લગ્નનો દિવસ આવી પહોંચ્યો. આગલે દિવસે કલ્યાણી બારી પાસે ઉદાસ ચહેરે ઊભી હતી. સંધ્યાના અજવાળા આછા બની ગયા હતા. ત્યાં જીધુનાથ થાકેલા દેહે હાથમાં કેટલીક વસ્તુઓ લઈને ચૂપચાપ દાખલ થયા અને વસ્તુઓ ઠેકાણે મૂકી ધીરે પગલે કલ્યાણી પાસે આવીને ઊભા રહ્યા. વિદ્યાર્થી મિત્રો, બીજી બાજુ કલ્યાણીની મનોદશા પણ એવી જ છે. લગ્નનો દિવસ આવી પહોંચ્યો એટલે કલ્યાણી પણ હવે જાણે છે કે મારે અહીંથી જતું જ રહેવું પડશે. એટલે એ તો પોતે ઉદાસ ચહેરે ઊભી છે, અને જીધુનાથ પણ પોતે ચૂપચાપ કલ્યાણીના માટે જે કંઈ વસ્તુઓ લાવ્યા હોય છે તે એક જગ્યાએ મૂકી દે છે અને કલ્યાણી પાસે આવીને તેઓ ઊભા રહી જાય છે. રડું રડું થતા અવાજે કલ્યાણી બોલી, શા માટે આટલી બધી વસ્તુઓ લઈ આવો છો દાદાજી? અહીં જીધુનાથ કહે છે કે કાલે જ તારા લગ્ન છે, તું શણગાર નહીં સજી? મ્લાન કંઠે કલ્યાણી બોલી, તમને છોડીને જવું ગમતું નથી દાદાજી, મનમાં કાંઈક થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, કલ્યાણી રડે છે. મનમાં રડતા રડતા એ કહે છે અને જીધુનાથને એ પ્રશ્ન કરે છે કે તમે આ બધી વસ્તુઓ સેના માટે લાવો છો? અને જીધુનાથ કહે છે કે એ તો તારા શણગારની વસ્તુઓ છે, કાલે તારા લગ્ન છે તો તારે શણગાર તો કરવાનો ને. અને કલ્યાણી હજી પણ એમને કહે છે કે મારે તમને છોડીને જવું નથી, મારા મનમાં કંઈક હજી થાય છે. જીધુનાથની આંખમાં આંસુ ભરાઈ આવ્યા. મોં ફેરવી લઈને સ્નિગ્ધ કોમળ અવાજે તે બોલ્યા, દીકરી તો સાસરે શોભે ને બેટા? અહીં કલ્યાણી એમને પ્રશ્ન કરે છે એટલે જીધુનાથ પરવશ પણ એમને થઈને જવાબ આપી દે છે એને. અને આંસુ ભલે એમના આંખોમાં આવી જાય છે, છતાં પણ તેઓ મોં ફેરવીને દીકરીને કહે છે કે દીકરીઓ સાસરે જ શોભે છે.
કલ્યાણી હવે એમને કહે છે કે કોણ ક્યાં શોભે એની મને ખબર નથી દાદાજી, પણ તમારા સિવાય તો હું કોઈને ઓળખતી નથી। સાચે જ શું તમે કોઈ અજાણ્યા ગામના અજાણ્યા લોકોની વચ્ચે મને મૂકીને ચાલ્યા જશો? અહીં કલ્યાણી પણ એમને સામે સરસ સવાલ કરે છે અને કહે છે કે કોણ ક્યાં શોભે એનું મને કશું ખબર નથી, પણ તમે મને અજાણ્યા લોકોની સામે મૂકીને જતા રહેશો? વિદ્યાર્થી મિત્રો, હવે જીતુનાથ કલ્યાણીના આ પ્રશ્ન સાંભળીને તેઓ પોતાની જાતને રોકી શકતા નથી, એટલે હવે તે રહી શક્યા નહીં। બે હાથ વડે એમણે મોં ઢાંકી દીધું, એમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા। જીવનના છેલ્લા દિવસોમાં અજાણપણે જ ક્યાંકથી સ્નેહનો જે ઝરો ફૂટી નીકળ્યો છે એના નીર પાછા વાળ્યા વળાય એમ નથી રહ્યા। અસહાય અતૃપ્ત હૃદયની પ્યાસ એક બુઢા આદમીના પ્રાણને વિહ્વળ બનાવી રહી હતી। વિદ્યાર્થી મિત્રો, કલ્યાણીના પ્રશ્નોનો મારો જોઈને હવે જીતુનાથ પોતાની જાતને નથી રોકી શકતા। કેટલાક દિવસથી એમણે આ દુઃખ જે એમના મનમાં છે એને વિદાય આપવાનું એ મનમાં ને મનમાં તેઓ પોતે જ ઘૂંટતા આવ્યા હતા। એટલે કહે છે અહીંયા લેખિકા કે સ્નેહનો ઝરો જે હતો એ ફૂટી નીકળ્યો, એટલે કે હવે એમનાથી આ આંસુ રોકી શકાય તેમ નથી। આ આંસુ જે છે તે ફરી પાછા આંખોમાં જ તેઓ સમાવી લે એવું નથી। એટલે એમના જે મનમાં આ પ્રશ્નો કરે છે કલ્યાણી, એ હવે આ બધા જ પ્રશ્નો એમને વિહ્વળ બનાવી દે છે। એટલે કે એમને કશું કંઈ સમજ પડતી નથી કે હવે આ પ્રશ્નોનો જવાબ તેઓ કઈ રીતે આપે। લગ્નના દિવસે જાનૈયાઓ આવી પહોંચ્યા, ખાસ માણસો નથી, વર સહિત બધા મળીને કુલ 4 જણા છે। જીતુનાથની તબિયત સારી નથી એટલે એ વધુ કંઈ કરી શક્યા નથી। બહાર કશી ધામધૂમ કે ધમાલનો અભાવ છે। જીતુનાથે કેટલીક મહેનત પછી આ કુટુંબને શોધી કાઢ્યું છે। કુટુંબમાં છે પણ કોણ? એમના જેવા જ તરછોડાયેલા છતાં ભદ્ર લોકો, યુવક એની બુઢ્ઢીમાં અને નાની બહેન। વિદ્યાર્થી મિત્રો, લેખિકા અહીં હવે કલ્યાણીના લગ્નના દિવસની વાતો કરે છે, કહે છે કે લગ્ન હવે થવાની તૈયારીમાં છે, જાનૈયાઓ આવી ગયા છે અને કોઈ વધારે માણસો નથી, ફક્ત 4 જણા જ આવ્યા છે। યુવક હોય છે પરણનારી, એની બુઢ્ઢી માં હોય છે અને નાની બહેન હોય છે, અને આ બાજુ જીતુનાથ। તબિયત એમની સારી નથી એટલે તે કદી કશી કંઈ વધારે ધમાલ તેઓ લગ્નમાં કરતા નથી। અને અહીં લેખિકા કહે છે કે સમાજ એમના કશું બીજું કોઈ છે નથી, એમના જેવા જ તરછોડાયેલા પરંતુ ભદ્ર લોકો છે, એટલે કે સારા ઘરના લોકો છે। આ લોકો બહુ પૈસાદાર નથી પણ ખાનદાની છે। વર છે કાંતિમાન, સંસ્કારી, કુલીન। કલ્યાણી જીતુનાથની પુત્રી નથી એ વાત એ જાણે છે, પણ એના પ્રત્યે એણે વિરક્તિ દાખવી છે। વિદ્યાર્થી મિત્રો, અહીં લેખિકા આપણે સૌને જણાવે છે કે યુવકના ઘરના વધારે પૈસાવાળા નથી પરંતુ ખાનદાની લોકો છે, અને એનો જે વર છે કલ્યાણીનો એ પણ સંસ્કારી છે, સારા કુળનો છે, કુલીન એટલે કે સારા કુળનો છે। અને કલ્યાણી જીતુનાથની સગી દીકરી નથી કે પુત્રી નથી એ વાત પણ તેઓ જાણે છે, એટલે કે એ પ્રત્યે એમણે વિરક્તિ દાખવી છે, એટલે કે કશો ઇન્ટરેસ્ટ એમાં એમણે લીધો જ નથી, કલ્યાણી એને ગમી ગઈ છે। લગ્ન પછી જીતુનાથ પણ પોતાના ઘેર આવીને જ રહે એવો એણે ખૂબ આગ્રહ કર્યો હતો। જીતુનાથને કલ્યાણીને કારણે ક્યારેક એવી ઈચ્છા પણ થઈ જતી, પણ એને અનુચિત સમજીને હૃદયની દુર્બળ લાગણીઓને એમણે દૃઢતાના દોરથી બાંધી લીધી હતી, ને હવે જીવવા જેવી એમની તબિયત પણ ક્યાં હતી? વિદ્યાર્થી મિત્રો, દીકરો સારા ઘરનો છે એટલે એણે એવો પણ આગ્રહ રાખ્યો હતો કે જીતુનાથ એકલા જ છે એટલે તેમણે પણ કલ્યાણીની સાથે જ એમના ઘરે આવીને રહેવું જોઈએ, પરંતુ જીતુનાથને અહીંયા મનમાં થાય પણ છે કે રહેવું જોઈએ સાથે, છતાં પણ તેઓ પોતાની જે આ ઈચ્છા જે છે તેને દૃઢતાથી તેઓ નક્કી કરી દે છે, પોતે મક્કમ કરીને તેઓ જાણે આ વાતને બાંધી દે છે કે ના, દીકરીના સાસરે ન રહેવાય। એટલે એમની તબિયત પણ હવે સારી તો ન હતી, એટલે આ બધી ઈચ્છા એમણે મનમાં જ દબાવી રાખી હતી। આખરે લગ્નનો સમય થયો, દિવસો જેના વીત્યા વીતતા નહોતા તેની સાંજ તેદી જલ્દી પડી। જીતુનાથે કન્યાદાન આપ્યું અને શરીર એમનું પરંતુ ધ્રુજતું હતું। જ્યાં વિદ્યાર્થી મિત્રો, લગ્નનો સમય પણ હવે તો થઈ ગયો, આટલા દિવસો સુધી જેની રાહ જોતા હતા એ સમય હવે આવી પહોંચ્યો છે, અને જીતુનાથે કલ્યાણીનું કન્યાદાન પણ કર્યું પરંતુ એમનું શરીર ધ્રુજતું હતું। કલ્યાણીની આંખોમાંથી શ્રાવણધાર નીતરી રહી, એનું હૃદય ભેદીને જાણે સ્વરો બહાર નીકળવા મથી રહ્યા। તમને છોડીને ક્યાંય નહીં જાઉં, ક્યાંય નહીં જાઉં દાદાજી, પણ યજ્ઞના ધૂમ્ર ગોટમાં એ સ્વરોને આંસુની વરાળ બની ઉડી જતા સિવાય બીજો કોઈ માર્ગ મળ્યો નહીં। વિદ્યાર્થી મિત્રો,
આ બાજુ કલ્યાણીની આંખમાંથી તો શ્રાવણધાર એટલે કે ખૂબ જ એ રડતી રહી હોય છે. શ્રાવણમાં વરસાદ જેમ પડે છે એટલા માટે એને શ્રાવણધાર કહી છે, એટલે કે ખૂબ જ રડે છે. એનું હૃદય તો જાણે એમ જ કહે છે કે દાદાજી હું તમને છોડીને નહીં જાઉં, અને યજ્ઞના ધૂમ્ર ગોટમાં એટલે કે ધુમાડાના ગોટાઓ, ધૂમ્ર એટલે કે ધુમાડો, એના ગોટાઓ જે ઉપર ચડી રહ્યા હતા, ઉડી રહ્યા હતા, એમાં એના આંસુઓ પણ જાણે વરાળ બનીને ઉડી ગયા હોય એવું જ, કારણ કે આંસુઓ પાસે બીજો કોઈ માર્ગ હતો નહીં. લગ્નની વિધિ સમાપ્ત થઈ ગઈ. નવ દંપતી જીદુનાથને પગે લાગવા આવ્યા. બંનેએ જીદુનાથના પગમાં માથું નમાવ્યું. જીદુનાથ પગથી માથા સુધી કંપી ઉઠ્યા. ભાંગતા અવાજે તે બોલ્યા, સુખી રહો બેટા. કલ્યાણીએ એક ડૂસકું ખાધું. એના નમેલા માથા પર જીદુનાથના આંસુ ટપકવા લાગ્યા. દિવાલનો એણે આશ્રય લીધો. એની આંખે અંધારા આવવા લાગ્યા. વિદ્યાર્થી મિત્રો, હવે કલ્યાણીના લગ્ન પણ સમાપ્ત થઈ ગયા. બંને નવ દંપતી એટલે કે બંને જણા પગે લાગે છે જીદુનાથને. અને અહીં તો ફરી પાછી કલ્યાણીના એના મોંમાં પણ આંસુઓ નીકળી આવે છે. એના મુખ પર એ આંસુઓ દેખાઈ આવે છે. ડૂસકું લીધું એટલે કે અચાનક જ પોતે જે રડવું આવી રહ્યું હતું એને રોકી લીધું, એને ડૂસકું લીધેલું કહેવાય. અને જીદુનાથના આંસુઓ પણ હવે થમતા નથી. એના આંસુઓ પણ ટપકવા લાગ્યા. અને જીદુનાથ એકદમ જાણે પડી જવાના હોય, પરંતુ તેઓ દિવાલનો આશ્રય લઈ લે છે અને આંખમાંથી તો એમના આંસુ વહ્યા જ જાય છે. કલ્યાણી પાછી ફરી દાદર ઉતરવા લાગી. પગથિયા ઉતરતા ઉતરતા એ અટકી ગઈ. એણે પાછળ જોયું. કોઈએ છેડો પકડીને થોભાવી કે શું, પણ એ તો પેલી સફેદ બિલાડી હતી, કલ્યાણીની હંમેશાની સાથીદાર. નજર પડતા જ કૂદકો મારીને દૂર નાસી ગઈ. દાદાજી, દાદાજી, કલ્યાણીના ગળામાં શબ્દો રૂંધાવા લાગ્યા. જવું ગમતું નથી દાદાજી, એનું મન લાખ લાખ વાર એકની એક વાત ઘૂંટી રહ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, કલ્યાણી હવે દાદર નીચે ઉતરે છે. જીદુનાથને પગે લાગીને ત્યાં જ એનો સાડીનો છેડો કોઈ પકડી રહે છે અને જુએ છે તો એની સાથીદાર એની બિલાડી હોય છે. અહીં લેખિકા આપને સરસ અહીં વાત કહે છે કે કલ્યાણીના ગળામાં તો હવે શબ્દો પણ રૂંધાવા લાગ્યા. એ તો એના દાદાજીને જ યાદ કરે છે અને જાણે મનોમને બોલે છે કે મને જવાનું ગમતું નથી, પરંતુ એનું આ શબ્દ સાંભળનાર હવે કોઈ રહ્યું નથી અને એ પણ કશું હજી બોલી શકતી નથી. સ્ટેશન ભણીના રસ્તા પર વરની સાથે કલ્યાણી ચાલી જતી હતી. ઝરૂખામાં ઊભો ઊભો જીદુનાથ તરફ અનિમેષ જોઈ રહ્યો. અંધારા ઘેરા બનતા હતા. વિદ્યાર્થી મિત્રો, વિદાયની ઘડી હવે પણ આવી પહોંચી અને કલ્યાણી હવે સ્ટેશન ભણી એટલે કે સ્ટેશન તરફ પોતાના પતિની સાથે એ ચાલી ગઈ છે. અને ઝરૂખામાં ઉભે જાય છે જીદુનાથ, જ્યાં વિદ્યાર્થી મિત્રો પોતાના ઘરની બહાર જે ગેલેરી છે ત્યાં જીદુનાથ જ્યાં સુધી કલ્યાણી દેખાય છે ત્યાં સુધી એને જોઈ રહે છે. અનિમિષ નજરે જોવું એટલે કે એકી ટશે આંખનો પલકારો માર્યા વગર જોતા રહેવું. કલ્યાણી આઘી પાછી છાયા જેવી, પડછાયા જેવી બનતી હતી. વિદ્યાર્થી મિત્રો, કલ્યાણી એમને થોડી ઘણી દેખાય છે, હવે થોડી નથી દેખાતી અને છેલ્લે પડછાયા જેવી દેખાય છે, અને પછી એ દેખાતી પણ બંધ થઈ ગઈ. આખરે ઝરૂખામાંથી એ દેખાતી બંધ થઈ. જીદુનાથે કપાળ પર હાથ ફેરવીને નીચે ઉતરી આવેલા વાળ ઊંચા કર્યા. દક્ષિણ દિશાએથી ફરફરાટ કરતો પવન વહેવા લાગ્યો. દૂરના કોઈ ઘર આંગણે લગ્નની શરણાઈ ગુંજી ઉઠી. હવે કાંઈ દેખાતું નહોતું. ઓળાઓ સરી ગયા હતા અને પાછળ રહ્યો હતો કેવળ સૂનો ઉદાસ અંધકાર. વિદ્યાર્થી મિત્રો, લેખિકાના શબ્દો અહીં તમે જુઓ તો આ વિદાયનો પ્રસંગ જે છે એ એમણે કેવો સરસ રીતે ગૂંથ્યો છે. અહીં જીદુનાથ હવે એને વિદાય તો કરી દીધી, પરંતુ એના પછીનું જે હવે એમનું જીવન છે એ કેવું છે, અને પોતે અત્યારથી જે કેવા થઈ ગયા, પોતે જાણે એકદમ નિસહાય થઈ ગયા, નિષ્પ્રાણ થઈ ગયા હોય તેવું. અને લેખિકા અહીં આપણે સૌને કહે છે કે દૂરથી પવનનો ફરફરાટ સંભળાય છે, પરંતુ કોઈ દેખાતું નથી. લગ્નની શરણાઈ પણ જાણે ગુંજતી હોય, પરંતુ આજુબાજુ કોઈ દેખાતું નથી. અને અહીં લેખિકા આપણે સૌને જણાવે છે એ પ્રમાણે કે પાછળ રહ્યો હતો સૂનો ઉદાસ અંધકાર. એટલે કે કલ્યાણી ગઈ, પરંતુ હવે એની પાછળ શું રહ્યું? ફક્ત અંધકાર, કે જાણે જીદુનાથના જીવનમાં પણ અંધકાર વ્યાપી ગયો. અંધકારમાં વન જંગલોની વચ્ચેથી રેલગાડી દોડી જતી હતી. ડબ્બામાં બેઠેલી કલ્યાણી શું વિચારતી હતી એનો એના પતિને ખ્યાલ નહોતો. વિદ્યાર્થી મિત્રો, હવે કલ્યાણી સ્ટેશન પર તો ગઈ, સ્ટેશન પરથી હવે એ રેલગાડીમાં પણ બેસી જાય છે. એટલે
અંધકારમાં વન જંગલોની વચ્ચે એટલે કે જંગલોમાંથી વચ્ચે રેલગાડી દોડી રહી છે, પરંતુ કલ્યાણી કંઈક વિચારી રહી છે અને એના પતિને પણ ખ્યાલ નથી કે શું વિચારે છે. ક્યારેક ક્યારેક એ કલ્યાણી સામે નજર ઊંચી કરી એક મીઠું સ્મિત વેરી ફરી નજર વાળી લે છે. કલ્યાણીની આંખની અટારીએ આંસુના તોરણ બંધાઈ ગયા છે. સ્મિતનો ઉત્તર વાળવા જાય છે ને એની આંખ છલકાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બાજુ કલ્યાણી તો પોતાના દાદાજીને જે છોડીને આવી છે એ દુઃખ હજી એના મનમાં ને મનમાં ચાલ્યું જ આવે છે, એને કશી સમજ પડતી જ નથી. એટલે આપણે સૌ કંઈ જાણીએ છીએ કે કન્યા જ્યારે પોતાના ઘરને છોડીને જતી હોય છે તો એના મનમાં કેટલાય પ્રશ્નો હોય છે, અને આ બાજુ કલ્યાણી પણ એ જ વ્યથા અનુભવે છે કે એના આંખ પરના આંસુના તોરણો બંધાઈ ગયા, એટલે કે હજુ એ રડીએ જ જાય છે, પરંતુ એનો આ કંઈક પોતાના સ્મિતનો ઉત્તર વાળવા જાય છે, એટલે કે એના પતિ જે એના ગમે જોઈને હસે છે પરંતુ એ કંઈ ઉત્તર આપી શકતી નથી, પરંતુ એની ફક્ત આંખો જ છલકાઈ જાય છે. આંચકા સાથે એક મોટા સ્ટેશન પર ગાડી ઊભી રહી. અંધકારમાં બત્તીઓનો પ્રકાશ ઝબકે છે. ચારે બાજુ ઉતારુઓનો અવાજ અને કોલાહલ સ્વપ્ન જેવા લાગે છે. આ જંકશન હતું, અહીંથી ગાડી બદલવાની હતી, પણ બીજી ગાડી આવવાને હજુ 2 કલાકની વાર હતી. વેઇટિંગ રૂમમાં જઈ સહુએ ઘડીભર આરામ લેવાનો વિચાર કર્યો. વિદ્યાર્થી મિત્રો, એક મોટા સ્ટેશન પર ગાડી એમની ઊભી રહી છે અને અહીંથી એમણે પોતે ગાડી બદલવાની છે, એટલા માટે તેઓ વેઇટિંગ રૂમમાં જઈને પોતે આરામ લેવાનો વિચારે છે અને બધા ત્યાં જ જાય છે. કલ્યાણીના વરે એની આંખોમાં આંખ પરોવી મૃદુ સ્વરે કંઈક કહ્યું. કલ્યાણી કશું સમજી નહીં, પણ એને લાગ્યું કે એ થોડી વાર સૂઈ જવાનું કહે છે. એણે ડોકું ધૂણાવ્યું ને આરામ લેવાનો પ્રયત્ન કર્યો. બીજા બધા પણ સૂઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, અહીં એના પતિ કલ્યાણીને કશું કહે છે, પરંતુ એ સમજી જાય છે કે એને સૂવાનું કહે છે અને એ હા કહી દે છે. ડોકું ધૂણાવવું એટલે કે હા કહેવું, અને બીજા બધાની સાથે એ પણ સૂઈ જાય છે. કલ્યાણીની આંખો મીચાઈ નહીં, હૃદયમાં ઊંડે ઊંડે વેદના થતી હતી. એણે ચારે બાજુ નજર ફેરવી. બીજા પણ 2-3 કુટુંબો ત્યાં આરામ કરતા હતા. તેને અકળામણ થવા લાગી. 2-3 પડખા ફેરવીને છેવટે ઉઠીને એ બહાર આવી. વિદ્યાર્થી મિત્રો, કલ્યાણીના મનમાં તો હજુ પણ જીદુનાથના જ પ્રશ્નો ચાલી રહ્યા છે. દાદાજી શું કરતા હશે? આમ તે જુએ છે કે બીજા બધા તો સૂઈ ગયા છે, એટલે એ નજર તો ફેરવે છે, પરંતુ કશું કોઈ દેખાયું નહીં. ત્યાં બીજા 2-3 કુટુંબ હતા તો એ પણ ત્યાંના પરિવારના લોકો સાથે આરામ કરી રહ્યા હતા, પરંતુ વિદ્યાર્થી મિત્રો, એ સુવાની કોશિશ કરે છે પણ સુવાતું નથી, અને 2-3 પડખા આમતેમ ફેરવે છે અને છેવટે એ વેઇટિંગ રૂમની બહાર જઈને ઊભી રહે છે. તે મિત્રો, કલ્યાણીના મનમાં તો હજુ પણ પોતાના દાદાજીની જ સ્મરણ સુધા એના ખૂણે ખૂણામાં હજી પણ એ જ સળગતી હતી. એને તો અહીં પોતાના દાદાજીના શબ્દો જ હજી યાદ અપાવે છે અને એના હૃદયની વેદના વધવા માંડે છે. જી હા વિદ્યાર્થી મિત્રો, પોતાના સાસરેવાળા બધા સૂઈ ગયા છે, પરંતુ હજુ પણ એ ઊંઘવાનું નામ લેતી નથી. એના મગજમાં તો, એના મનમાં તો ફક્ત અને ફક્ત જીદુનાથના, પોતાના દાદાના જ વિચારો ચાલી રહ્યા છે. પોતાના દાદાજીના કેટલાય પ્રશ્નો, કેટલાય એવા સવાલો એના સામે ઊભા રહ્યા છે, પરંતુ પોતાની આ વેદનાને એ ક્યાં સુધી દબાવી રાખશે? સ્ટેશન આવી ગઈ છે, પોતે સાસરે જઈ રહી છે, છતાં પણ હજુ એનું મન એટલું જ વ્યાકુળ છે, મનમાં હજી એટલી જ વેદના છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે કલ્યાણીના પાત્રમાં જે કંઈ પણ આપણે જોઈએ છે તો કેવી એક અનાથ બાળકી હતી, પરંતુ આજે દાદાજીના સ્નેહમાં તો એ એવી ઓતપ્રોત થઈ ગઈ છે કે લગ્ન થઈ ગયા હોવા છતાં એનો મનમાં એક અનેરો આનંદ તો હોવો જોઈએ, પરંતુ આ આનંદ હજી જરાય એના મુખ ઉપર સ્પષ્ટપણે દેખાતો નથી, અને પોતે દાદાજીની યાદમાં ને યાદમાં હજુ પણ એ ઝૂરી રહે છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોશો તો ભાગ 1માં જે પ્રમાણે જીદુનાથે એનો ઉછેર કર્યો તેની વાતો આપણે સૌએ જોઈ, અને આજે ભાગ 2માં જીદુનાથની જે વ્યથા છે એ જ વ્યથા અહીં કલ્યાણીની પણ છે. અહીં કલ્યાણી પોતે હવે સાસરે જવા માટે એણે પગ તો ઉપાડી લીધા, સ્ટેશનથી એ બેસી પણ જાય છે ટ્રેનમાં, અને ટ્રેનમાં બધા આરામ કરી, ટ્રેનમાંથી તેઓ જ્યારે હવે પોતે બીજી ટ્રેન બદલવાની છે એટલે પોતે વેઇટિંગ રૂમમાં આવીને બેસે છે, તો સૌ કોઈ સૂઈ ગયા હોય છે, પરંતુ કલ્યાણી જ બહાર આવે છે અને ફરી પાછી એ દાદાજીની યાદોમાં ખોવાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે ભાગ 2નો આપણે અહીં જ
વિરામ લઈશું। ભાગ 3માં આપણે જોઈશું કે હવે આ કલ્યાણી જે સ્ટેશન પર ઉતરી ગઈ છે તે શું ખરેખર હજી પણ પોતાના દાદાજીને એ થોડા ઘણા ભૂલાવી શકશે ખરા, પોતાના મનમાંથી શું આ વિચારોને એ થોડીવાર માટે પણ, પલભર માટે પણ શું એ દૂર કરી શકશે ખરી, અને આ બાજુ જીજુનાથ છે એમની પણ જે મનોદશા છે, એમની પણ જે વ્યથા છે, તો આ વ્યથાને તેઓ ક્યાં સુધી છુપાવી શકશે। આ બધા જ પ્રશ્નોના ઉત્તરો આપણને સૌને ભાગ 3માં પણ જોવાના મળશે, અને જીજુનાથ અને કલ્યાણીના પ્રેમની હવે આગળની આ નવલિકામાં કઈ રીતે એમની વાર્તાની ગૂંથણી આપણા લેખિકા કુંદનિકા કાપડિયા કરે છે, તો આ બધી જ વસ્તુઓનો જવાબ મેળવવા માટે આપણે ફરી પાછા ભાગ 3માં ભેગા થઈશું। ભાગ 3 દાદાજી વિશેના અન્ય ભાગને આપણે જલ્દીથી માણવા માટે, જલ્દીથી એની સમજૂતી લેવા માટે જલ્દીથી ભેગા થઈશું। ત્યાં સુધી બંસરી નાયકના આપ સૌને નમસ્કાર।